नमस्कार विद्यार्थी मित्रों, मित्रों आज ना लेक्चर में आपणे जे टॉपिक शीखवा जई रह्या छे ए ज अनिवारक आवृत्ति वितरण ने निवारक आवृत्ति वितरण में फेरवू, मध्य किंमत शोधवी अने वर्ग लंबाई शोधवी। आ त्रण बाबतो आज ना लेक्चर में आपणे शीखीशुं, पण ए पहेला गया लेक्चर नी अंदर आपणे आवृत्ति वितरण बनावता शीखी गया, बराबर छे। विस्तार के रीते शोधवानो, वर्ग की संख्या के रीते शोधवानी, वर्ग लंबाई के रीते नक्की करवानी, ये दरेक बाबतो आनी आगळना लेक्चर में आपणे शीखी गया, बराबर। तो हवे आजना टॉपिक तरफ आपणे जता रहेशुं, पण सौ प्रथम स्लाइड प्लीज, ओके आगळ वधीशुं। फ्रेंड्स, फरीथी जणावुं छुं आजना लेक्चर में आपणे शुं शीखीशुं, निवारक आवृत्ति वितरण में आवृत्ति वितरण ने केवी रीते फेरवो, मध्य किंमत केवी रीते शोधवी अने वर्ग लंबाई केवी रीते शोधवी। आपणे जता रहीए आपणा दाखला तरफ। मैं अहीं एक उदाहरण दर्शाव्युं छे जेनी अंदर एवुं कह्युं छे के नीचे आपेल आवृत्ति वितरण 70 गुणनी एक कसोटीमां 50 विद्यार्थीओए मेळवेल गुण दर्शावे छे। गुण आप्या छे अने विद्यार्थीओनी संख्या आपी छे, गुण छे 10-14, विद्यार्थीओनी संख्या 10-14 गुण मेळवता होय, जेने मेळवेला होय एवा केटला विद्यार्थीओ छे मित्रो? 7 विद्यार्थीओ, 15-19, 10, 20-24, 3, 25-34, 10, ओके। હવે આપણે કરવાનું શું છે? તો ઉપરની માહિતી પરથી નંબર 1 નિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવો। તો આ જે આવૃત્તિ વિતરણ છે એના વર્ગ જો કેવા છે ફ્રેન્ડ્સ? અનિવારક છે। જો 10-14, 15-19 ઉર્ધ્વસીમા એના પછીના વર્ગમાં રિપીટ થતી નથી, એ ના થતી હોય તો અનિવારક વર્ગ કહેવાય, એવું આપણે આની આગળના લેક્ચરમાં પણ શીખી ગયા, બરાબર। તો એનો અર્થ એવો થયો કે આપણે પહેલું કામ શું કરવાનું છે, જે વર્ગ અનિવારક છે ને નિવારકમાં ફેરવવાના છે। ત્યારબાદ દરેક વર્ગની મધ્ય કિંમત પણ શોધવાની છે અને દરેક વર્ગની વર્ગ લંબાઈ પણ આપણે શોધવાની છે, બરાબર। કઈ રીતે શોધીશું? મેં અહીં જવાબ તરીકે કોષ્ટક દર્શાવી દીધું છે। કોષ્ટક ની અંદર ગુણ અને વિદ્યાર્થીઓની સંખ્યા એટલે તમારી જે રકમ છે એ રકમ મેં અહીં દર્શાવી દીધી છે, જો બરાબર। હવે આગળ વધીએ છે, નિવારક વર્ગ શોધવાના છે। તો મિત્રો, નિવારક વર્ગમાં ફેરવવા માટે અનિવારક વર્ગને નિવારક વર્ગમાં જો આપણે ફેરવવું હોય, બરાબર ધ્યાન આપજો, તો જે તે વર્ગનું અધર સીમા બિંદુ અને ઉધ્વ સીમા બિંદુ, જે તે વર્ગનું અધર સીમા બિંદુ અને ઉધ્વ સીમા બિંદુ શોધવું પડે, ક્લિયર। તો હવે આ શોધવું પડે તો પ્રશ્ન એ થાય કે અધર સીમા બિંદુ અને ઉધ્વ સીમા બિંદુ શોધવાનું કેવી રીતે, બરાબર છે। તો હું અહીં પ્રથમ વર્ગનું શોધીને બતાવું છું। તો સૌ પ્રથમ તો હું અધર સીમા બિંદુની જે સૂત્ર છે અધર સીમા બિંદુનું એ હું અહીં લખું છું। અધર સીમા બિંદુ બરાબર અધર સીમા માઇનસ 0.5। યાદ રાખજો, આપણે સિમ્પલ સરળ રીતે સૂત્ર યાદ રાખીશું, અધર સીમામાંથી 0.5 માઇનસ કરીશું, અને ઉધ્વ સીમા બિંદુ આપણે શોધવું હોય તો ઉધ્વ સીમા બિંદુ બરાબર ઉધ્વ સીમામાં આપણે 0.5 પ્લસ કરીશું, બરાબર। ઉધ્વ સીમામાં આપણે 0.5 પ્લસ કરીશું, ક્લિયર। ચાલો, તો આપણે પ્રથમ વર્ષનો અધર સીમા, પ્રથમ વર્ગ જે છે એની અધર સીમા 10 છે જો, અને એની ઉધ્વ સીમા કેટલી છે? 14 છે, ઓકે। પ્રથમ વર્ગની અધર સીમા 10 છે, ઉધ્વ સીમા 14 છે। તો પ્રથમ વર્ગનું અધર સીમા બિંદુ મારે શોધવું હોય, પ્રથમ વર્ગનું અધર સીમા બિંદુ મારે શોધવું હોય તો અધર સીમા મારી 10 છે,
माइनस करीस એટલે મને અધસીમાં બિંદુ કેટલું મળશે ફ્રેન્ડ્સ 9.5 તો હું અહીં લખીશ 9.5 થી ઓકે હવે આપણે પ્રથમ વર્ગનું ઉદ્વસીમાં બિંદુ શોધીએ તો પ્રથમ વર્ગનું ઉદ્વસીમાં બિંદુ ચાલો ઉદ્વસીમાં બિંદુ શોધવા માટે જે ઉદ્વસીમાં છે ઉદ્વસીમાં કેટલી છે 14 તો એની અંદર 0.5 ઉમેરીશ तो 14 + 0.5 बराबर 14.5 चलो ही लखीस हूँ 14.5 बराबर पहलो वर्ग जे 10 થી 14 नो हतो इने मैं और निवारक वर्ग ने निवारक वर्ग में फिर भी आ नियम मित्रों तमे दसमा धोरण में सीखी ज गया छो बराबर जारे अनिवारक वर्ग आवता हता त्यारे तमे મધ્યસ્થનું જે સૂત્ર યુઝ કરતા હતા અથવા તો તમે જે બહુલકનું સૂત્ર વાપરતા હતા એની અંદર તમને યાદ હોય તો તમે એલ લેતા એલ એટલે જે તે વર્ગમાં બહુલક સમાયેલો હોય તે વર્ગની અધસીમા હવે જો અનિવારક વર્ગ હોય તો તમે એ અધસીમામાંથી 0.5 માઇનસ કરતા ओके तो बस एज छे यहां पर अधसीमामांथी 0.5 माइनस करो ઉદ્વસીમામાં 0.5 प्लस क्लियर चलो तो હવે આપણે બીજા વર્ગ તરફ જશું બીજા વર્ગનો અધસીમા બિંદુ તો બીજા વર્ગની અધસીમા કેટલી છે 15 15માંથી 0.5 માઇનસ કરશું તો 14.5 ઓકે 14.5 થી આ મિત્રો માઇનસનું સિમ્બોલ નથી આ થી છે આ 10 થી 14 15 થી 19 20 થી 24 એ તમને ખબર જ છે ચાલો ઉદ્વસીમા બિંદુ ઉદ્વસીમા કેટલી છે 19 તો 19.5 ઓકે આગળ વધીએ 20 થી 24 માં અધસીમા 20 માંથી 0.5 માઇનસ કરો 19.5 24 ઉદ્વસીમા બિંદુ છે ઉદ્વસીમા બિંદુમાં 0.5 પ્લસ કરો એટલે 24.5 આ વર્ગ તરફ જઈએ આ વર્ગ 25 થી 34 ના વર્ગની અધસીમા 25 છે એમાં 0.5 માંથી માઇનસ કરો એટલે 24.5 થી ઉદ્વસીમા 34 છે તો એની અંદર 0.5 પ્લસ કરો તો ઉદ્વસીમા બિંદુ મળશે 34.5 ઓકે તો જો આ નિવારક વર્ગમાં કન્વર્ટ થઈ ગયું જોઈએ 9.5 થી 14.5 14.5 જો પાછા નીચે રિપીટ થાય છે અહીં 19.5 નીચે રિપીટ થાય છે 24.5 નીચે રિપીટ થાય છે બરાબર તો આવી ગયા નિવારક વર્ગ તમારા અનિવારક વર્ગ પરથી નિવારક વર્ગ તરફ જવા માટે આપણે અધસીમા બિંદુ અને ઉદ્વસીમા બિંદુ શોધવું પડે ક્લિયર અધસીમા બિંદુનું સૂત્ર શું અધસીમા માઇનસ 0.5 ઉદ્વસીમા બિંદુનું સૂત્ર શું ઉદ્વસીમા વત્તા 0.5 ઓકે પ્રથમ વર્ગનું અધસીમા બિંદુ અને પ્રથમ વર્ગનું ઉદ્વસીમા બિંદુ એક વખત શોધી લો ત્યારબાદ તમારે શોધવાની જરૂર રહેતી નથી તમે આવી રીતે સીધી રીતે લખી દેશો તો પણ ચાલશે આ થઈ આપણી અધસીમા બિંદુ અને ઉદ્વસીમા બિંદુની વાત તો હું અહીં અધસીમા બિંદુ અને ઉદ્વસીમા બિંદુનું સૂત્ર દર્શાવું છું એ સૂત્ર તમારે તમારી નોટમાં લખવાનું છે અધસીમા બિંદુ બરાબર અધસીમા માઇનસ 0.5 ઉદ્વસીમા બિંદુ બરાબર ઉદ્વસીમા માં પ્લસ 0.5 ઓકે તો આપણે એક પોઈન્ટ ક્લિયર થયો અનિવારક આવૃત્તિ વિતરણને નિવારકમાં કેવી રીતે ફેરવવું હવે ફ્રેન્ડ્સ આપણને પ્રશ્ન થશે કે 0.5 જ અહીંયા કેમ લીધા કેમ કોઈ બીજો આંકડો આપણે નહીં લઈ શકીએ સમજો ફ્રેન્ડ્સ 0.5 શા માટે લીધા આ વર્ગ 10 થી 14 નો વર્ગ છે બરાબર 10 થી 14 ના વર્ગ પછી થાય છે 15 થી 19 નો વર્ગ હવે મને એ જણાવો કે 14 અને 15
બે વચ્ચે કેટલી સંખ્યાનું અંતર છે? તો એક સંખ્યા 14 પછી 15 આવે. ક્લિયર છો ફ્રેન્ડ્સ? 15 અને 14 નો તફાવત કાઢો. 15 માંથી 14 માઈનસ કરો તો 1 આવે, 20 માંથી 19 માઈનસ કરો તો 1 આવે, 25 માંથી 24 માઈનસ કરો તો 1 આવે. ઓકે, 1 આવશે. 1 ને 2 ભાગમાં આપણે વહેંચશું, તો 1 ને 2 ભાગમાં વહેંચીએ તો 0.5 અને 0.5 થાય. એટલા માટે મિત્રો અધર સીમામાંથી 0.5 માઇનસ કરવાના, ઉધ્વર સીમામાં 0.5 પ્લસ કરવા. હવે સમજો કે કોઈ એવા વર્ગ છે 10 થી 14 નો વર્ગ છે, બરાબર? ત્યાર પછીનો જે વર્ગ છે તે 16 થી ચાલુ થાય છે. 10 થી 14 નો વર્ગ છે, ત્યાર પછીનો વર્ગ સમજો કે 16 થી 19 નો છે. તો 16 થી 20 નો છે, બરાબર? 10 થી 14, 16 થી 20. તો હવે 16 અને 14 ઉપરના વર્ગની ઉર્વ સીમા, નીચેના વર્ગની અધર સીમા, એ 14 અને 16 એનો તફાવત આપણે શોધીએ. 16 માંથી 14 માઇનસ કરીએ તો મિત્રો કેટલા આવે? 2 આવે. તો અહીંયા હવે આપણે અધર સીમા બિંદુ અને ઉર્વ સીમા બિંદુનું સૂત્ર શું કહેવું? તો 2 તફાવત આવ્યો, 2 ના 2 ભાગ પાડીએ તો 1 અને 1. ક્લિયર છો? 2 ભાગ્યા 2 1 થાય, 1 1 ભાગ પડે. તો અધર સીમામાંથી 1 માઇનસ કરો, ઉર્વ સીમામાં 1 પ્લસ કરો. પણ આપણે જેટલા દાખલાઓ ગણીશું એમાં જનરલી તફાવત જે છે તે 1 જ આવશે. એટલા માટે આપણે આપણું સૂત્ર આ રીતે જ યાદ રાખીશું. અધર સીમા બિંદુ બરાબર અધર સીમા માઇનસ 0.5, ઉર્વ સીમા બિંદુ બરાબર ઉર્વ સીમા વત્તા 0.5. જો અંતર અલગ હશે તો એને પછીથી આપણે આપણી રીતે, હમણાં જે રીતે કોન્સેપ્ટ સમજ્યા એ રીતે આપણે પછીથી શીખીશું. ઓકે, અત્યારે તમારે શું યાદ રાખવાનું? અધર સીમા બિંદુ બરાબર અધર સીમામાંથી 0.5 માઇનસ કરો, ઉર્વ સીમા બિંદુ બરાબર ઉર્વ સીમામાં 0.5 પ્લસ. આઈ થિંક એકદમ ઊંડાણથી શીખ્યા છે, તમને સમજ પડી ગઈ હશે. તો હવે આપણે જશું એના પછીનો ટોપિક, મધ્ય કિંમત. હવે મધ્ય કિંમત કેવી રીતે શોધવાની? તો મધ્ય કિંમતનું સૂત્ર શું છે ફ્રેન્ડ્સ, કે હું અહીંયા લખું છું, મધ્ય કિંમત બરાબર અધર સીમા વત્તા ઉધ્વર સીમા છેદમાં 2, બરાબર? નીચે નોંધ લખું છું, આવૃત્તિ વિતરણ નિવારક હોય કે અનિવારક હોય, સૂત્ર આજ રહેશે, બરાબર? આવૃત્તિ વિતરણ નિવારક હોય કે અનિવારક હોય કોઈ ફરક પડશે નહીં સૂત્રમાં. મધ્ય કિંમત સૂત્ર શું? અધર સીમા વત્તા ઉર્વ સીમા ભાગ્યા 2. ચાલો, મધ્ય કિંમતમાં આપણે વક્તા જઈએ, અધર સીમા વત્તા ઉર્વ સીમા ભાગ્યા 2. હું અહીં સૌ પ્રથમ દર્શાવીશ મધ્ય કિંમતનું સૂત્ર. મધ્ય કિંમત બરાબર અધર સીમા વત્તા ઉર્વ સીમા ભાગ્યા 2. હવે દરેક વર્ગમાં મધ્ય કિંમત તો શોધવી પડશે, એટલે આપણે દરેક વર્ગમાં જ ગણતરી દર્શાવીશું. 10 થી 14 નો જે વર્ગ છે એની અધર સીમા કેટલી? 10. ઉર્વ સીમા કેટલી? 14. 10 વત્તા 14 ભાગ્યા 2, 24 ભાગ્યા 2, એટલે મધ્ય કિંમત થશે 12. ઓકે, ચાલો હવે અહીંયા આવી જશું. 15 છે અધર સીમા, 15 ઉર્વ સીમા 19 ભાગ્યા 2, 34 ભાગ્યા 2 મધ્ય કિંમત આવશે 17. આગળ વધીશું. અધર સીમા 20, ઉર્વ સીમા 24 ભાગ્યા 2, 44 ભાગ્યા 2 આન્સર આવશે 22. અને જો તમને મધ્ય કિંમત મળતી જાય છે. ચાલો આગળ વધીશું. 25 વત્તા 34 ભાગ્યા 2,
25 નો વર્ગ છે મિત્રો એટલે 25 વત્તા 34 એટલે 59 આવશે ભાગ્યા 2 કરીશું એટલે મધ્ય કિંમત આવશે 29.5 ઓકે ક્લિયર છો તમે જોઈ શકો આ જે વર્ગ છે એની વર્ગ લંબાઈ અલગ છે એટલા માટે અહીંયા મધ્ય કિંમત આ રીતે આવી હવે તમે 10મું ધોરણ ફરીથી યાદ કરો 10મા ધોરણમાં તમે મધ્ય કિંમત લખતા હતા તો પહેલી મધ્ય કિંમત 12 લખી ત્યાર પછી જોતા હતા કે કેટલો કેટલો ગેપ છે વર્ગ લંબાઈ કેટલી છે એટલી તમે ઉમેરતા જતા હતા 12માં 5 ઉમેરીએ 17 17માં 5 ઉમેરીએ 22 22માં 5 ઉમેરીએ તો 27 આવવી જોઈએ પણ 27 અહીંયા નહીં આવી શા માટે તો અહીંયા ગેપ વધારે છે 25 થી 34 મિત્રો બરાબર તો 25 થી 34 ની વર્ગ લંબાઈ જો આપણે શોધીએ તો 25 થી સ્ટાર્ટ કરો 25 26 27 28 29 30 31 32 33 34 10 થઈ અહીંયા બધે 5 ની વર્ગ લંબાઈ છે ક્લિયર આપણે સૂત્ર જ વાપરવાનું અને સૂત્રમાં કિંમત મૂકીને મધ્ય કિંમત શોધવાની ચાલ મધ્ય કિંમત શોધતા આવડી ગઈ મેં મધ્ય કિંમત નું સૂત્ર પણ દર્શાવી દીધું છે હવે મધ્ય કિંમત શોધવા માટે તમારે અનિવારક વર્ગને નિવારકમાં ફેરવવાની જરૂર મિત્રો નથી તમે ફેરવો કે નહીં ફેરવો આપણે મધ્ય કિંમત એટલી જ આવશે ઓકે એટલે આપણે મધ્ય કિંમત તો અહીંયાથી જ શોધવાની જે આપણો મૂળ દાખલો છે એના પરથી જ મધ્ય કિંમત શોધવાની એટલું ધ્યાનમાં લે બરાબર ચાલો હવે આપણે જોશું વર્ગ લંબાઈ તરફ તો વર્ગ લંબાઈ શોધવા માટે શું કરીશું હું અહીં સૌ પ્રથમ વર્ગ લંબાઈનું સૂત્ર દર્શાવશું આપણે વર્ગ લંબાઈ તો વર્ગ લંબાઈ માટે બે ભાગ પડે છે નિવારક વર્ગ હોય તો ઓકે અને અનિવારક વર્ગ હોય તો ચાલ નિવારક વર્ગ હોય તો વર્ગ લંબાઈનું સૂત્ર ઉર્ધ્વસીમા માઇનસ અધસીમા અને અનિવારક વર્ગ હોય તો સૌ પ્રથમ નિવારકમાં ફેર અને વર્ગ લંબાઈનું સૂત્ર ઉર્ધ્વસીમા બિંદુ માઇનસ અધસીમા બિંદુ કે વર્ગ લંબાઈ માટે બે નિયમ છે તમારે એ જોવાનું નિવારક વર્ગ છે કે અનિવારક વર્ગ છે નિવારક વર્ગ હોય તો વાંધો જ નથી પણ અનિવારક વર્ગ હોય તો સૌ પ્રથમ તેને નિવારકમાં ફેરવવા અને ત્યારબાદ વર્ગ લંબાઈ શોધવા તો આપણે અહીં વર્ગ લંબાઈ શોધવા જઈ રહ્યા છીએ તો વર્ગ લંબાઈ શોધવા માટે આપણે એ જોવાનું કે આપણા વર્ગ કયા છે અનિવારક છે હા અનિવારક હોય તો સૌ પ્રથમ શેમાં ફેરવવા પડશે નિવારક તો અનિવારકને સૌ પ્રથમ નિવારકમાં ફેરવવાના પણ આ દાખલામાં આપણને નિવારકમાં પણ ફેરવવા કીધું જ હતું એટલે ઓલરેડી આપણે નિવારકમાં ફેરવી દીધા છે બરાબર હવે આપણે વર્ગ લંબાઈ શોધીશું તો વર્ગ લંબાઈ શોધવાનું સૂત્ર શું ઉર્ધ્વસીમા બિંદુ માઇનસ અધસીમા બિંદુ આ વર્ગ લંબાઈ શોધવાનું સૂત્ર છે ઓકે ચાલો ઉર્ધ્વસીમા બિંદુમાંથી અધસીમા બિંદુ માઇનસ કરતા જઈએ તો પહેલો વર્ગ જો આપણે અનિવારકને નિવારકમાં ફેરવી દીધું નિવારકમાં ફેરવ્યું પછી આપણે વર્ગ જોઈએ તો પહેલો જે વર્ગ છે એનું ઉર્ધ્વસીમા બિંદુ કેટલું છે 14.5 તો 14.5 માંથી અધસીમા બિંદુ 9.5 આપણે માઇનસ કરીએ એટલે આન્સર આવશે 5 કેવી રીતે આવ્યો આન્સર 5 તો 14.5 માઇનસ 9.5 એટલે આન્સર તમારો આવ્યો
ओके मित्रों, तो आज નું હોમવર્ક રહેશે તમારું આ દાખલો થઈ ગયો હોય તો વાંધો જ નથી, ના થયો હોય તો આ દાખલો કમ્પ્લીટ કરવાનો, પ્લસ ઉદાહરણ નંબર 5 પૂર્ણ કરશું ટેક્સ્ટબુક માંથી અને સ્વાધ્યાય 2.1 નો ચોથો દાખલો તમારે કરવાનો રહેશે. આજ નું હોમવર્ક ફરીથી જણાવું છું, જે દાખલો આપણે ઉદાહરણ તરીકે જોઈ ગયા લેક્ચરની અંદર એ તમારે પૂર્ણ કરવાનો, વત્તા ઉદાહરણ નંબર 5 અને 2.1 નો દાખલા નંબર 4. ઉદાહરણ નંબર 5 ની અંદર નિવારક આવૃત્તિ વિતરણ આપી જ દીધું છે, એટલે નિવારક જ આપ્યું છે, એટલે ફરી વખતે ડાયરેક્ટ તમારે સીધું ઉર્ધ્વ સીમામાંથી અધ સીમા માઇનસ કરવાની રહેશે. ઓકે, આભાર.